नमस्कार विद्यार्थी मित्रों, स्वागत है तमारो देसाणी रेजिवल चैनल में। आज आप समाजशास्त्र पाठ एक कंटीन्यू करीशुं, भारत नुं वस्ती वैविध्य अने राष्ट्रीय एकता। तो विद्यार्थी मित्रों, आपणे जोई रह्या हता राष्ट्रीय एकताना सहायक परिबळो, एमां आपणे संदेशा व्यवहारना साधनो अने वाहन व्यवहारना साधनो आपणे समजी हतुं। आजे आपणे जोवाना छीए भौगोलिक परिबळ अने भारतनुं बंधारण, आ बंने सहायक परिबळो छे राष्ट्रीय एकता सर्जवा माटे। तो पहेला जोईए भौगोलिक परिबळ, કે ભારતની ભૌગોલિકતા છે એ રાષ્ટ્રીય એકતા સર્જવામાં કઈ રીતે મદદ કરે છે। તો ભારતના ઋષિ મુનિઓ અને રાજ્યકર્તાઓ ભૌગોલિક અને રાજકીય એકતાની સભાનતા ધરાવતા હતા। ભારતના જે ઋષિ મુનિઓ હતા અને જે રાજ્યકર્તાઓ હતા, જે શાસન કરતા હતા ભારતના રાજ્યો ઉપર, એ બધા જ ભૌગોલિક અને રાજકીય એકતાની સભાનતા ધરાવતા હતા। એ લોકો રાજકીય એકતામાં માનતા હતા। ઋગ્વેદમાં દર્શાવેલા ભારતવર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ વગેરે નામ ભારતની ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે। ઋગ્વેદની અંદર આવા નામ દર્શાવ્યા છે ભારત માટે, કે ભારતવર્ષ, ચક્રવર્તી, એક્યાધિપતિ, આવા બધા નામો જે છે એ નામ ભારતની ભૌગોલિક એકતાનો આદર્શ વ્યક્ત કરે છે। કે એ સમયમાં ભલે ઘણા બધા રાજ્યો હશે, જુદા જુદા રાજ્યો રાજાઓ હશે, જુદા જુદા રાજાઓ શાસન કરતા હશે, પરંતુ આખા ભારતને આખું ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવતું, એક્યાધિપતિ તરીકે ઓળખવામાં આવતું હતું। ભારતમાં ધાર્મિક મંદિરો, પવિત્ર નદીઓ અને પર્વતોના દર્શનનો અને સ્નાનનો મહિમા છે, નદીઓના અંદર સ્નાન કરવાનો મહિમા છે। આથી આ બધા સ્થળોએ યાત્રાધામોનો વિકાસ થયો છે। આ ધર્મસ્થળોની સંસ્કૃતિ તથા રમણીય અને હવા ખાવાના સ્થળો ભારતના લોકોને વિવિધ પ્રદેશોમાં પ્રવાસ કરવા માટે પ્રોત્સાહિત કરે છે, જેના કારણે ભૌગોલિક અને રાજકીય એકતા સ્થપાય છે અને લોકો માતૃભૂમિ પ્રત્યે પ્રેમ અને દેશભક્તિ વ્યક્ત કરે છે। લોકો આવા બધા જગ્યાએ જાય છે, પોતાનો પ્રદેશ છોડી બીજા પ્રદેશમાં હરવા ફરવા જાય છે, તો ત્યાંના લોકોની સંસ્કૃતિના સંપર્કમાં આવે છે, ત્યાંના લોકો સાથે હળે મળે છે, તો એક ભૌગોલિક વિવિધતા એને જોવા મળે છે। પણ જ્યાં ભૌગોલિક વિવિધતા છે એ રાષ્ટ્રીયતા સર્જવામાં ખૂબ મદદ કરે છે અને આ લોકો છે એ માતૃભૂમિ પ્રત્યે પોતાનો આદર વ્યક્ત કરે છે અને દેશભક્તિ વ્યક્ત કરે છે। નાના મોટા રાજ્યોમાં વેચાયેલો ભારત દેશ એક પ્રસિદ્ધિ પામ્યો છે, એક દેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે। ભલે જુદા જુદા રાજ્યો છે, દરેક રાજ્યોની જુદી જુદી વિવિધતા છે, ભાષાઓ અલગ છે, પહેરવેશ, રહેઠાણ, ખોરાક, આ તમામ વસ્તુ અલગ છે, પણ એક દેશ તરીકે પ્રસિદ્ધિ પામ્યો છે। ભારતની ભૌગોલિક વિવિધતાએ પ્રજાને જુદી જુદી પરિસ્થિતિઓમાં સાનુકૂળ થવાનું અને પરસ્પર મૈત્રીભાવ રાખી એકતા સ્થાપિત કરવાનું શીખવ્યું છે। દુષ્કાળ, અતિવૃષ્ટિ, વાવાઝોડું, સુનામી અને ધરતીકંપ જેવી કુદરતી આફતોમાં વિવિધ પ્રદેશના લોકો, જુદી જુદી જ્ઞાતિ, ભાષા અને ધર્મના લોકો પરસ્પર એકબીજાને મદદરૂપ થઈ વિવિધતામાં એકતાના દર્શન કરાવી આપે છે। કે જ્યારે પણ ભારત ઉપર આવી કઈ પ્રોબ્લેમ થયો છે, આવી કોઈ મુશ્કેલી આવી છે, કુદરતી આફત આવી છે, કે પૂર હોય, વાવાઝોડું હોય, અતિવૃષ્ટિ, દુષ્કાળ, સુનામી, ત્યારે દરેક જાતના લોકો કોઈ પણ જાતના ભેદભાવ વગર મદદ કરવા માટે તત્પર હોય છે અને ત્યારે આપણને ભારતની અંદર વિવિધતાની અંદર એકતાના દર્શન થાય છે। તો આ રીતે ભૌગોલિક જે વિવિધતા છે, ભૌગોલિકતા જે ભારતની છે, એ ભારતની અંદર રાષ્ટ્રીય એકતા સ્થાપવા માટેનું એક સબળ પરિબળ છે। આ થયું ભૌગોલિક પરિબળ। હવે આપણે જોઈએ ભારતનું બંધારણ, કે ભારતનું બંધારણ છે એ કઈ રીતે રાષ્ટ્રીય એકતા સર્જવા મદદરૂપ કરે છે। તો કે ભારત જેવા વિવિધતા ભર્યા દેશની અંદર એકતા સર્જનાર પાયાનું પરિબળ એ તેનું બંધારણ છે। કારણ કે ભારતના બંધારણની અંદર રાષ્ટ્રીય એકતાની વાત કરવામાં આવી છે। બંધારણ એ ભારતના સંઘ રાજ્યોને જોડતો એક લેખિત દસ્તાવેજ છે। ભારતના બંધારણના આમુખમાં સાર્વભૌમ, સમાજવાદી, બિન સાંપ્રદાયિકતા, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક રાજ્યના સિદ્ધાંતો સ્વીકારવામાં આવ્યા છે। ભારતના બંધારણની અંદર તમામ સિદ્ધાંતો છે સ્વીકારવામાં આવ્યા છે। ભારતના બંધારણમાં અધિકારમાં સમાનતા, ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ કે જન્મસ્થળના કારણે ભેદભાવ પર કાયદા દ્વારા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। એક સમાનતાનો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે, એની અંદર કોઈ પણ જાતના ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, ભાષા કે જન્મસ્થળના કારણે ભેદભાવ થાય તેના ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા એ સંઘના રાજ્યના પાયા છે, સંઘ રાજ્યના પાયા છે ન્યાય, સ્વાતંત્ર્ય અને સમાનતા, એના ઉપર આખું બંધારણ આપણે ટકેલું છે।
ભારતનું બંધારણ તમામ નાગરિકોને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાની ખાતરી આપીને તેમનામાં ભ્રાતૃભાવના દ્રઢ બનાવે છે. એક ભાઈચારાની ભાવના છે, ભારતનું બંધારણ દ્રઢ બનાવે છે, મજબૂત બનાવે છે કે તમામ નાગરિકોને વ્યક્તિ ગૌરવની તથા રાષ્ટ્રીય એકતાની અને અખંડિતતાની ખાતરી આપે છે અને એના લીધે ભારતના લોકોની અંદર ભાઈચારો છે એ જોવા મળે છે. ભારત ધર્મનિરપેક્ષ રાજ્ય છે, એટલે કે ભારતનો કોઈ રાજ્ય ધર્મ નથી. બંધારણ બધા ધર્મોને સમાન આદર અને રક્ષણ આપે છે. ભારતનું બંધારણ ધર્મનિરપેક્ષતા સ્વીકારે છે. ભારત છે ધર્મનિરપેક્ષ રાજ્ય, એટલે કે એનો કોઈ રાજ્ય ધર્મ નથી, કોઈ એક ધર્મ માનતો નથી. બધા જ ધર્મોને સરખો આદર આપે છે, સરખો સન્માન આપે છે. દરેક ધર્મના લોકો છે એ પોતાના ધર્મનો પ્રચાર કરી શકે છે, પ્રસાર કરી શકે છે. દરેક કોઈ પણ લોકો છે કોઈ પણ ધર્મ પાળવા માટે એને છૂટછાટ હોય છે, એ સ્વતંત્ર છે. બરાબર, ભારતના કોઈ પણ સ્થળે વસવાટ કરતા નાગરિકોને પોતાની ભાષા લિપિ કે સંસ્કૃતિનો જતન કરવાનો અને જાળવવાનો અધિકાર છે એ બંધારણ આપે છે. કોઈ પણ વ્યક્તિ પોતાની સંસ્કૃતિને જાળવી શકે છે, એની ભાષાને જાળવી શકે, એની લિપિને જાળવી શકે છે, તો એ અધિકાર છે એ બંધારણ દ્વારા ભારતના નાગરિકને મળે છે. તો ભારતના બંધારણે આપેલા આ અધિકારો એ રાષ્ટ્રીય એકતાના ઘડતરમાં પ્રાથમિક ભૂમિકા ભજવે છે. કારણ કે ભારતના બંધારણ, ભારતનું બંધારણ છે એ પ્રાથમિક વસ્તુ કહેવાય. એની અંદરની જોગવાઈઓના લીધે એના જોગવાઈઓને આધારે ભારત દેશના નાગરિકો છે જીવન જીવે છે. તો ભારતના બંધારણે ભારતને જે આ રાષ્ટ્રીય એકતા સર્જવામાં મદદરૂપ થાય તેવી એવી જોગવાઈઓ છે ભારતના બંધારણની અંદર આવેલી છે. તો ભારતનું બંધારણ છે એ પણ રાષ્ટ્રીય એકતા સર્જવામાં ખૂબ મદદરૂપ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોયું ભૌગોલિક પરિબળ અને ભારતનું બંધારણ. તો ફરી મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ઘરે રહો, સેફ રહો, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અભ્યાસ કરતા રહો.